वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथावार्ता सांभळनारा बधाज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર્ણમું તરંગ 53મું સદગુરુ આધારાનંદ સ્વામી ચાલુ કથા પ્રસંગમાં વર્ણન કરે છે ભગવાન શ્રીહરિ સમઢિયાળા ગામમાં લાખાકાચરને ત્યાં અણધારી રીતે પધાર્યા છે। ભક્તના અંતરમાં આનંદ સમાતો નથી। મહારાજની જમવાની ઈચ્છા ન હતી, પરંતુ લાખા ખાચર એનો પ્રેમ, એની વિવેકભરી વિનંતી, એનાથી શ્રીહરિ પ્રસન્ન થયા। થાળ બનાવ્યો, રાત રહેવાનો મહારાજે સંકલ્પ કર્યો, રાત્રે પણ રોકાશું એમ કહ્યું। એવામાં થોડીવારમાં આસપાસ સમાચાર ફેલાયા, બોટાદના ભક્તો દર્શન કરવા આવ્યા, એ બધી વિનંતી કરે છે કે મહારાજ તમે બોટાદ પધારો અને મહારાજ તમારે આવવું જોઈએ નહીં, આવવું જ પડશે। અમારી વિનંતી અમારા સ્વાર્થ માટે નથી, બોટાદ ગામના એક હરિભક્ત એવા છે કે જેને દર્શન દેવા તમે પધારો ને પ્રભુ બહુ મોટું કામ થશે। બધી વાત આપણે કાલે સાંભળી હતી। લાખા ખાચરના હાથમાં આવેલા આવી રીતે આટલો મોટો સત્સંગનો લાભ મહારાજ, અને મહારાજ જતા રહેશે। હવે એક સમજુ, એક ડાયા, એક વિવેકી હરિભક્ત કેવી પ્રાર્થના કરે છે। કાલે આપણે વાત શરૂ થઈ હતી ને, સમાજમાં સારા માણસોની ખોટ નથી, સમજુ માણસની ખોટ છે। હમણાં બે આત્મહત્યાઓ થઈ, જે બહુ જોનારા નજીકથી માણસો હતા, એટલે કે જે જાતે હતા। ચાલો હું નામ લઈ દઉં, એમાં નામ લેવામાં વાંધો નથી। આપણા પેન્સિલ્વેનિયાવાળા જગદીશભાઈ, એમની સગી ભાણી આ ન્યૂજર્સીમાં હમણાં આત્મહત્યા કરી। મામા ઘરમાં હતા, ઘરમાંથી નીકળ્યા અને થોડા જ સમયમાં સમાચાર આવ્યા શું આવું પગલું ભર્યું। જગદીશ ભગત અહીંયા ઘણી વખત આવ્યા, ઘણી વખત મારે વાત થઈ। જગદીશભાઈ વારંવાર એક શબ્દ બોલતા હતા કે સ્વામી, દીકરી એટલી ડાય હતી, એટલી સારી હતી, સંસ્કારી હતી, ભણવામાં હોશિયાર હતી, મેડિકલમાં એડમિશન મળી ગયું હતું, આવું કેમ કર્યું? એકને એક સંતાન હોય ને આવું પગલું ભરે, કયા મા બાપને દુઃખ ન થાય, કોને આઘાત ન લાગે? મારી વાત સમજો ધ્યાનથી, સારા માણસોની ખોટ નથી, સમજુ માણસોની ખોટ છે। કાલે પેલી દિવાસળીવાળી વાત આપણે જોઈ હતી ને, દિવાસળીની જેમ સળગી શકે એવા ઘણા બધા છે, પણ સમય આવે, ખસી જવું પડે, છોડી દેવું પડે, જતું કરવું પડે, ઝૂકી જવું પડે, ભૂલી જવું પડે, આવા માણસોની બહુ મોટી ખોટ પડી છે, જેના પરિણામે માણસ એટલો કાતિલ બને કે બીજાને મારી નાખે। ડાયો માણસ હોય તો પણ એવું બને છે, અને કા માણસ એટલો બધો ઉદ્વિગ્ન બને કે પોતાની જાતને મારી નાખે છે। આત્મહત્યા
કે પારકી હત્યા આ બંનેના મૂળમાં એક જ પરિબળ છે, અણસમજણ. શું છે? અણસમજણ. એટલી હદ સુધી માણસ જઈ શકે જીવનમાં સમજણ ન હોય તો. બીજી એક આત્મહત્યા કે જે હરિભક્તના ઘરમાં હતા, એની સાથે હતા, એણે વાત કરી, આપણે કોઈ બિલીવ ન કરી શકીએ. હું એટલા માટે ભક્તો તમને કહું છું કે આ કથા વાર્તા આપણને શું આપે? જીવન જીવવાની કળા શીખવાડે છે. શું શીખવાડે છે? આ જીવનમાં આનંદ કેમ ભરવો, જીવનમાં મોજ કેમ કરી લેવી, જીવનને મસ્ત કેવી રીતે બનાવવું, એ કળા આ કથા આપણને શીખવાડે છે. કેવી સરસ પ્રાર્થના કરે છે લાખા ખાચર કે મહારાજ, તમે ભગવાન છો, તમે હવે પહેલા અહીંયા આવવાના નહોતા, અચાનક પધાર્યા, જમવાના નહોતા, જમવા પણ તૈયાર થયા, રહેવાના નહોતા, રહેવા પણ તૈયાર થયા, અને હવે જવાના નહોતા તો. તમે આટલું બધું કરો છો પ્રભુ, એ વાત તો ચોક્કસ છે, તમે ભગવાન છો, કારણ વિના કંઈ કરતા ન હો. અને પ્રભુ આવો મોટો લાભ મળ્યો હોય હું પણ કેમ કહી શકું તમે હવે જાઓ? પણ પ્રભુ આવા સમયમાં હું જો અતિ આગ્રહ કરું, વચ્ચે આડો પડું કે પ્રભુ આવું ચાલે, આટલા સમય તમે પધાર્યા છો, આજની રાત રહી જાઓ, કાલે જજો, આમ જો આડો પડું, આગ્રહ નહીં દુરાગ્રહ કરું, તો પ્રભુ કદાચ મારા દુરાગ્રહથી એકાદ વાર તમે રોકાઈ જશો. પણ મારા ઉપર તમને જે હેત છે ને, જેમ સામે ચાલીને તમે આજે આવ્યા છો ને, એમ ફરીવાર નહીં આવો. હવે જે વાત કરે છે ને, બહુ અદ્ભુત વાત છે. કુસંપકરના તામે ન સારા, સંપ મે હેત સો રહત અપારા. કુસંપ કરવામાં કોઈ સાર એટલે સુખ નથી, સંપ કરવામાં જ અપાર સુખ શાંતિ પડી છે. આ વાત લઈને આપણે બે દિવસથી વાત શ્રવણ કરીએ છીએ. સંપની વાત સાંભળવી સહેલી હોય છે, પણ સમય આવે ત્યારે એના માટેનું બલિદાન આપવું, એના માટેની પૂરક ભૂમિકા ભજવવી, આ સહેલી નથી વાત. ગઈકાલે આપણે આ સત્સંગને અકબંધ રાખવામાં, આ સત્સંગને 200 વર્ષથી આવો જબરજસ્ત અકબંધ રાખવામાં મુક્તાનંદ સ્વામીનું બલિદાન, ભારત દેશ અખંડ ઊભો થયો એમાં સરદાર વલ્લભભાઈ પટેલનું બલિદાન, એની વાત કરી હતી. તમારા ઘરમાં પણ તમે જોજો, અમારા સંતોના મંડળમાં પણ અમે જોઈએ, અમુક સંત એવા હોય ને, આજે આપણે કેમ ભૂલીએ દાદા આપણા નિષ્કામ સ્વામી. સમાવાની વાત હોય, દબાવવાની વાત હોય, જતું કરવાની વાત હોય, સહન કરવાની વાત હોય, તો સૌથી પહેલો નંબર કોનો આવે? નિષ્કામ સ્વામી. ગમે એટલું જતું કરવું પડે, ગમે એટલું સહન કરવું પડે, ક્યારેક આપણને એમ થાય કે આ સાધુ કેટલું સહન કરે છે. એ ન અકળાય, કોણ અકળાઈ જઈએ? એમની સહન શક્તિ જોઈને આપણે અકળાઈ જઈએ. પણ આવા સહિષ્ણુ, આવા જતું કરવા માટે ઝૂકવા માટેની ભાવનાવાળા સંત હરિભક્ત જ્યાં જ્યાં પડ્યા છે ને, ત્યાં તમે જોશો ને તો બધું કેવું હોય? ચૂરમાના લાડવા જેવું. ગુરુકુલ રાજકોટના મહાન દેવકૃષ્ણદાસજી સ્વામી બહુ સરસ દ્રષ્ટાંત આપે કે ઘણાના પરિવાર કેવા હોય? ચૂરમાના લાડવા જેવા. કેવો હોય દાદા ચૂરમાનો લાડવો? કેવો હોય? આમ દિવાલમાં ઘા કરો ને તો એક દાણો ખરે નહીં, હા, એવો ને એવો ચોટી જાય. દેશી ઘીનો હોય ને દાદા. અને ઘણા કેવા હોય? દાડમના દાણા જેવા. દાડમ હોય ઉપરથી કેવું દેખાય? એક જ દેખાય, એમ લાગે અકબંધ છે, પણ અંદર ખોલો તો બધા દાણા પોતપોતાનું અલગ અલગ ઘર કરીને, વાડા કરીને બેઠા જ હોય. એમ ઘણા રાષ્ટ્ર, ઘણા પરિવાર, ઘણા સમાજ દાડમના ફળ જેવા હોય, અને ઘણા કેવા હોય? લાડવા જેવા. આઘાત લાગે તો પણ દાણો ખરે નહીં, બધા લાડવા જેવા છે.
દાડમ દાડમ પછાડું તો શું થાય? આમ દેખાય એક સરખો લાલ એમ લાગે બહુ મોટું ફળ છે આ તો, પણ જો આઘાત લાગે તો બધા દાણા વેરાઈ જાય. તૂટ ગઈ હેમાલા મોતી બિખર ગયે, દો દિન રહે કર સાથ જાને કિધર ગયે. કવિ પ્રદીપ, જૂનું ભજન છે ને, તૂટ ગઈ હે માલા મોતી બિખર ગયે. આ જગતમાં જ્યાં જ્યાં તમે જો ને પ્રેમની માળા, સંપની માળા, સુહૃદભાવની માળા તૂટી ગઈ છે. આજે એના માટે આપણે આપણા પંચાબ્દી મહોત્સવમાં પણ એક સંપ ફોર્મ્યુલા ઉપર આપણે નાની વાત પ્રેઝન્ટેશન કર્યું હતું, એની બે ત્રણ વસ્તુ સમજી લઈએ ફરીવાર. આ પાકી કરવા જેવી છે. તમે જોજો, આ સંશોધન જેણે કર્યું મને ખબર નથી, પણ એટલું બધું વ્યાપક બનતું જાય છે. સંપ ક્યાં ટકે છે, કેવી રીતે ટકે છે, સાગરની વાત પણ અહીંયા ચાલે છે એ જ વાતને અનુરૂપ. જો સાગરમાં શું આવ્યું, પરસ્પર એકબીજાનો ઘસારો જ્યાં સુધી સહન કરે ત્યાં સુધી હોય તેવો સંપ રહે. ઘસારો લે એક વ્યક્તિ, પણ બીજો ઘસારો લે જ નહીં તો સંપ તૂટી જાય છે. સંપ ક્યાં ટકે છે અને ક્યાં નથી ટકતો, શાસ્ત્રમાં સ્પષ્ટ વાત આવી ગઈ. સાંભળો, SAMP, તમે જોઈ શકો છો, આ લખી રાખવા જેવું છે, ફોટો પાડીને રાખવા જેવું છે, ઘરમાં મૂકી રાખવા જેવું છે, મોટા અક્ષરે ઘરના સાઇનબોર્ડની અંદર ઉમેરવા જેવું છે. સંપ એટલે SAMP. એસ એટલે સહન કરવું, એ એટલે અનુકૂળ થવું, એમ એટલે મનનું ધાર્યું મૂકવું, અને પી એટલે પરસ્પર હેત મહિમા રાખવો. આ ચાર વાત આવે એટલે સંપ આવે, સુહૃદભાવ આવે, આત્મીયતા આવે, અને આ સુહૃદભાવ સંપ આવે ત્યાં જંપ એટલે શાંતિ આવે, સમૃદ્ધિ આવે, યશ આવે, પ્રતિષ્ઠા આવે, કીર્તિ આવે, બધું જ એની પાછળ આવે છે. અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ પણ એની પાછળ આવે છે. એટલે કે ચાર વાત હોય તો સંપ ટકે છે. સહન કરવાની ભાવના, અનુકૂળ થવાની ભાવના, મનનું ધાર્યું મૂકવાની ભાવના, પરસ્પર મહિમા રાખવાની ભાવના. આ ચાર ભાવનામાંથી જો વિક્ષેપ થાય, સહન કરવાની ભાવના જતી રહે, આજે ઘર ઘર પરિવારમાં બધા લોકો વારે વારે બોલતા હોય, મારે જ સહન કરવાનું, મારે જ જતું કરવાનું, મારે જ સમજવાનું. સાંભળ્યું છે ને આવું તમે? તો યાદ રાખવું, આવું બોલનારા જે કુટુંબમાં, જે પરિવારમાં, જે સમાજમાં, જે મંડળમાં, જે રાષ્ટ્રમાં હોય છે, ત્યાં વહેલો કે મોડો ભૂકંપ આવવાનો. નંબર બે, અનુકૂળ થવું. ચાલો આપણે વચનામૃતના આધારે, શાસ્ત્રોના આધારે થોડું સમજીએ. હરિચરિતામૃત સાગરમાં તો વારંવાર આવી વાતો આવે છે. જુઓ, એક એક કે રખના મોટાએ, બોલાવના તિસવેધતાએ. સાગરમાં મહારાજે કેવી કેવી ભલામણો કરી છે. એકબીજાની મોટપ રાખજો, એકલાની નહીં, એકબીજાની અરસપરસ બધાની. પિતાએ પુત્રનો પણ મહિમા સમજવો જોઈએ, પુત્રએ પિતાનો પણ મહિમા સમજવો જોઈએ. આપણા લોયાધામ પરિવારમાં ઘણા પરિવારો એવા છે, પોતાના દીકરાઓને પણ તુકારે નથી બોલાવતા. આપણા લોયાધામ પરિવારમાં કેટલા એવા પરિવારો છે જ્યાં પતિ અને પત્ની વચ્ચે પણ કેવા સંબંધો છે. હમણાં આપણા અશ્વિન ભગતે મને વાત કરી હતી, એટલે ખાલી વાત કરું છું. આપણા હરિકૃષ્ણ ભગત રાણપુરા ભણવા આવ્યા હતા અમેરિકા, પછી લગ્ન થયા. એમના પિતાજી ઇન્ડિયાથી આવ્યા એટલે એમના ધર્મપત્નીના સસરાત થઈ ને, ત્યારે એમના ઘરમાં સાસુ ને સસરા આવ્યા, પહેલી વખત ઘરમાં પધાર્યા છે, સ્વાગત કર્યું. સ્વાગત નહીં, આરતી કરી દાદા. સાંભળ્યું છે કે
કે પુત્રવધુ સસરાની આરતી કરે આવું ક્યાંય સાંભળ્યું છે તમે? હવે તમે કલ્પના કરો એ ઘરમાં કેટલો આનંદ હોય. અને હું નામ દઈને કહી શકું, મને ખબર છે ઘટના, હું જાણું છું. ત્રણ ત્રણ વર્ષથી ઘરમાં કેટલા મોટા ઝઘડા ચાલે છે કે આ ડોહાને ઘરમાં રાખો, અમે નહીં રહીએ. બોલો, દીકરાની દશા સુડી વચ્ચે સોપારી જેવી થાય. પત્નીને સાચવું કે પિતાને સાચવું, કોને ગમે છે? હું કહેવા એ માગું છું, અરસ પરસનો મહિમા કોણ સમજશે એમ ને, આપણાથી શરૂ કરી દો. જ્યાં પુત્રવધુ સાસુ અને સસરાની આરતી કરતા હોય એ ઘર કેવું હોય દાદા? મારે કહેવું ન જોઈએ, પણ આ બધા પ્રસંગો અમે સાંભળીએ અને યાદ રાખીએ. ક્યારેક પ્રસંગ આવે ત્યારે મહારાજ ઓટોમેટિક આ બધું બોલાવે એટલે બોલી દઈએ. ભીખુદાદાએ એકવાર એમના ઘરની અમે બેઠા હતા અને બધી વાત ચાલતી હતી એટલે દાદાએ સહજ વાત કરી હતી કે રમેશભાઈ, એની તો એવી રૂચિ કે દાદા દાદી ઘરમાં જ રહે, ગમે તે દાદા દાદીને કરવું હોય દાન ધર્માદો સેવા બધી છૂટ, પણ રમેશભાઈ કરતા એમના ધર્મપત્ની, એ પાછા એમાં રમેશભાઈ કરતા આગળ. અને દાદાએ ત્યાં સુધી વાત કરી કે બા બીમાર પડે અમારા ઘરમાં સૌથી વધારે ચિંતા કોને થાય? અને દાદા જે વાત બધી કરી હું બધી તો બોલી ન શકું, એટલી બધી દાદા વાત કરતા હતા. હવે આવું ઘર હોય કે જ્યાં સાસુ અને પુત્રવધુના સંબંધ મા ને દીકરી કરતા પણ મીઠા હોય એ ઘર કેવું હોય દાદા? બોલો ને. અને વાઘ અને બકરી જેવા થઈ જાય તો? ગુરુજી કહે માનતા થતી હોય પછી શું થતું હોય? બે બાજુ માનતા થાય કે હે મહારાજ આને ઉપાડો જલ્દી. એક એક કે રખના મોટાએ બોલાવના તિસવેધતાએ. પછી મહારાજ એક બોલે છે, જો સાંભળો. ભેરે રેવત જો દિન રાતે, ભેરે રેવત જો દિન રાતે, તાકે મોટપ નહીં જનાતી, તાકે મોટપ નહીં જનાતી. જીવ પ્રાણી માત્રનો એવો સ્વભાવ છે, જે માણસ જેની સાથે રહેતો હોય તેને તેની મોટપ ન દેખાય, તેને તેના દોષ ઓટોમેટિક દેખાવા લાગે, લાગે ને લાગે. એટલે માછલી લડે ને તો માછલી જોડે લડે, અને ભગત લડે તો કોની જોડે લડે? ભગત જોડે. આ કડવું ગણિત યાદ રાખજો, ભગત દ્રોહ કરે તો કોનો કરે? ભગતનો જ કરે. આટી પડી જાય ને, આ સ્વભાવ એવા છે બધા. એકવાર મનમાં પાડાખાર થઈ જાય ને, પછી ગમે એવો સારો ભગવાનનો ભગત હોય ને, ખરાબ જ લાગે. નિંદા ટીકા દ્રોહ બધું જ કરી નાખે એનું. કેવી અદ્ભુત મહારાજ વાત કરે છે જુઓ. આ સાગરની કડી યાદ રાખવા જેવી, વાંચવા જેવી, સંભાળવા જેવી. મહારાજના શબ્દો સાથે બોલું છું. એક એક કો મહાત્યમ જાને, ઘસાતો વચન મુખ ન આને. એક એક કો મહાતમ જાને, ઘસાતો વચન મુખ ન આને. તબ અસુર કો ચલે ન લેસા, કૌ હરિજન મે કરે ન પ્રવેશા, કૌ હરિજન મે કરે ન પ્રવેશા. એક એકનું મહાત્મ્ય સમજે, કોઈ કોઈનું ઘસાતું બોલે જ નહીં. તારે અસુરનો એટલે કે કળિયુગનો એના ઘરમાં કોઈ પ્રવેશ કરી શકતો નથી. કોઈ હરિજનની અંદર અસુર ક્યારેય પ્રવેશ ન કરે. જો આવી રીતે આપણે સત્સંગમાં, આવી રીતે આપણે સંસારમાં રહીએ તો. ઘણાને એક ગ્રંથિ હોય છે, આમ તો ઘણાને નહીં બધા જ જીવોને. સામેવાળો વ્યક્તિ આપણું સહન કરે આપણે રાજી થઈએ. ખરી વાત કે ખોટી વાત? પણ આ શાસ્ત્રની દ્રષ્ટિએ ખોટું મેથેમેટિક્સ છે, આપણી અવળી ગ્રંથિ છે. સામેવાળા વ્યક્તિનું આપણે જ્યારે સહન કરવાનું થાય ત્યારે આપણે જો રાજી થઈએ
તો આપણે સાચા છીએ, વી આર કરેક્ટ. પણ આપણું સામેવાળો સહન કરે અને ત્યારે આપણે રાજી થઈએ તો આપણે રોંગ છીએ, આપણે ખોટા છીએ. અને ખોટા છીએ એનું ફળ આપણે ભોગવવું પડશે, પડશે ને પડશે. કોઈએ સરસ કહ્યું છે, યાદ રાખવા જેવું છે દાદા. થોડું મને ભૂલાય છે, વાત બહુ સરસ કવિત્વ છે આખું, ફરી વાર ક્યારેક યાદ આવશે ત્યારે લઈશ. જીવનમાં યાદ રાખો, આપણે જે માનીએ છીએ, આપણે જે સમજીએ છીએ એ ઓલવેજ સાચું નથી હોતું. આપણે આપણી ભૂલ શોધવાની છે, આપણા વિચારોની અંદર ભૂલ પડી છે એ પણ શોધવાની છે, આપણી વાણીમાં જે ભૂલ પડી છે એ પણ શોધવાની છે, આપણા વર્તનમાં જે ભૂલ પડી છે એ પણ શોધવાની છે. ક્યારેય પણ આપણે એ દિશામાં તપાસ કરી જ નથી, એના આ બધા ફળ આપણે ભોગવીએ છીએ. વર્તન, વાણી અને વિચાર, આ ત્રણમાં પડેલી ભૂલ શોધી એને સુધારી આપણા વિચાર શુદ્ધ કરીએ, આપણી વાણીને વિવેકયુક્ત કરીએ, આપણું વર્તન શાસ્ત્ર સંમત કરીએ, તો સમજી લો આ લોકમાં આ દેહમાં અક્ષરધામ છે, છે ને છે. આપણાથી બીજાને દુઃખ થાય ત્યારે રાજી ન થવું, આપણે દુઃખી થવું. પણ બીજાને લીધે આપણને દુઃખ થાય ત્યારે રાજી થવું, એ સહન શક્તિ છે. કંઈ વાંધો નહીં, ચાલો મારે લીધે હું ભલે દુઃખી થાઉં પણ મારે લીધે એ તો સુખી થયા ને. આવી ભાવના જ્યાં પડી હોય ને, ઝૂકવાની, જતું કરવાની, ભૂલવાની, ત્યાં ભગવાન ભળે. અને ભગવાન ભળે ને ત્યારે જ માણસ માણસ ભેગા ટકી શકે દાદા. બાકી આ ખોપડા તો એવા છે ને, પડ્યા પડ્યા. હવે જુઓ, ચાર વસ્તુ છે, એસ એ એમ પી, એસ એટલે સહન કરવું. તો વચનામૃતમાં શ્રીજી મહારાજ શું બોલે છે, વચનામૃત ગઢપુર પ્રથમનું 27મું, એસ સહન કરવું. સ્વામિનારાયણ હરે, સમર્થ થકા ઝરણા કરવી તે કોઈથી થાય નહીં. મહારાજના શબ્દો. સમર્થ થકા ઝરણા કરવી એટલે શું? શ્રીજી મહારાજના વચનામૃતના બેઠા શબ્દ બોલું છું. સમર્થ એટલે આપણે મોટા હોઈએ અથવા આપણે સાચા હોઈએ. મોટા હોઈએ અથવા આપણે સાચા હોઈએ એવા સમયમાં સહન કરવાનું થાય તો કરી શકીએ. એવી રીતે ઝરણા કરે તેને અતિ મોટા જાણવા, મોટા નહીં અતિ મોટા જાણવા. અને કેવા સમર્થ છે, એના નેત્રમાં ભગવાન જોનારા છે. તે માટે બ્રહ્માંડમાં જેટલા જીવ પ્રાણી છે તેના નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. આવી રીતે સમર્થ થકા જે ઝરણા કરે અતિ મોટા બને છે. સમર્થ બને કેવા સમર્થ, પછીની આંખમાં જોનારા ભગવાન બને છે, એની વાણીમાં બોલનારા ભગવાન બને છે. એટલે કે બોલે ને ત્યારે જેમ ભગવાન બોલે ને એ ભગવાનની વાણી બધા સ્વીકારી શકે, એટલે એની વાણી તેજસ્વી હોય કે બધા સ્વીકારી શકે. કેવી વાતો છે! એના પગમાં ચાલનારા ભગવાન બને છે. એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે, તે માટે સંતો બ્રહ્માંડમાં સર્વે જીવોના ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. લો, આવી સામર્થ્ય આવે છે કેનાથી? સહન કરવાથી. આપણે સમર્થ હોઈએ તો પણ સહન કરવું જોઈએ. કેવી મહારાજામાં વાત કરે છે, જો આ બે ચોપાઈ તો બધા યાદ રાખો. બે ત્રણ ભક્તોની રિક્વેસ્ટ આવી હતી, આપણે લખી છે, બધા જોઈ લો, લખી લો, ફોટો પાડો, પાડી લો. આ બ્રહ્મજ્ઞાન બધું કેવું છે દાદા, સાંભળું હોય તેથી બધાને બહુ જ પ્રગટે કે સ્વામી આ ચોપાઈ તમે રહી ગયો. ભાઈ હું રહી ગયો છું તો લખી લો ને, તમે સાંભળીને લખી લો. આપણે આ પ્રેઝન્ટેશનમાં દેખાય છે તમને, અત્યારે તમે જોઈ શકો છો, ફોટો પાડી લેજો, લખવું હોય તો લખી લેજો, યાદ કરી રાખજો. પણ આને જીવનમાં ઉતારવી જરૂરી છે. કુસંપ કરના તામે ન સારા, સંપમે હે તસો રહત અપારા, હે તરહે ત્યું કરત બિચારા, એહી મત હે સદા હમારા. યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, યુનો, એની સ્થાપના શા માટે થઈ, એની સ્થાપના કેવી રીતે થઈ, ઇતિહાસમાં ઊંડા ઉતરીને વાંચો, એનો સાર એટલો જ હતો. યુદ્ધની શરૂઆત કરવી સહેલી છે, યુદ્ધ પૂરું કરવું સહેલું નથી હોતું. બે વિશ્વયુદ્ધ થયા, પહેલું અને બીજું, થોડા જ વર્ષની અંદર
પૃથ્વીમાં કરોડો માણસોનો કચ્ચડ ઘાણ નીકળી ગયો. કેટલા કરોડો માણસો મર્યા છે ઇતિહાસ તો વાંચો. અમે તો યુનોમાં ટૂર લીધી હતી, આખા યુનોમાં ગયા હતા, ગુરુજી સાથે પણ ફરીવાર ગયા, બે વખત ગયા, આખો ઇતિહાસ વાંચ્યો. આજે પણ એની અંદર કેટલા એવા અવશેષો પડ્યા છે, જાપાનની અંદર, હિરોશિમાની અંદર જે અણુબોમ્બ પડ્યો અને અણુબોમ્બના સમયમાં કેવી તારાજી થઈ એની એક પ્રતિમા, પાષાણનું સ્ટેચ્યુ અહીંયા યુનોની અંદર મૂકવામાં આવ્યું છે. એ સમયમાં જ્યારે બોમ્બ પડ્યો ત્યારે એ પથ્થરની પ્રતિમાની કેવી દશા થઈ હતી તમે જોઈ શકો છો, અમે જોઈને આવ્યા છીએ. તો માણસોની કેવી દશા થઈ હશે? જાપાનમાં જે ચોથા જનરેશનમાં પણ એ કસર જતી નથી. યુદ્ધ કરવું સહેલું હોય છે, યુદ્ધ પૂરું કરવું અઘરું હોય છે. એ પછી દુનિયાનું યુદ્ધ હોય કે ઘરનું યુદ્ધ હોય. એકવાર વળ ચડે ને એટલે છોકરો પપ્પાને કહી દે, પપ્પા ડેડી તમારી કોઈ જરૂર નથી, હું મારું મારી રીતે ફોડી લઈશ. બોલવું સહેલું હોય છે, બે જણા ભાગી જાય, પંખીડા ઉડી જાય, પરણી જાય, ભાઈ એને ત્યાં દીકરો થાય ને, પછી ખબર પડે કેટલા વિશે શું થાય. સમજો છો ને તમે? બહુ સરસ કોઈએ કહ્યું છે, અહંકાર આવે ને ત્યારે એવું લાગે મારે કોઈની જરૂર નથી. અહંકારનો સ્વભાવ છે એવું તમારી પાસે મનાવે, મારે કોઈની જરૂર નથી. અને જીવનમાં જ્યારે સાચો અનુભવ થાય ને ત્યારે એમ લાગે કે સમય આવે ને ત્યારે ધૂળની પણ જરૂર પડે છે, મા બાપની ક્યાં. યુદ્ધ શરૂ કરવું સહેલું હોય છે પણ પૂરું કરવું, બે જણા સારી પ્રોફેશનલ જોબ, થોડા પ્રોબ્લેમ થયા, ડાયવોર્સ લઈ લીધા, જોબ હતી સારી અને પછી હવે સર્વાઈવ થવું એકલા હાથે, એકલા રહીને બધી રીતે સહેલું છે? આ અમેરિકાની ઘટનાઓ વારંવાર સાંભળીએ છીએ, એના કરતાં ભલા માણસ થોડું બરાબર સમજી વિવેકથી કંઈ સમાધાન કરી વચ્ચે પડેલા હોતો. કુસંપ પકરના તામે ન સારા, સંપમે હેતસો રહતો અપારા, હેત રહે ત્યું કરત વિચારા. આપણે એવો જ વિચાર કરવો જોઈએ, સામેવાળા વ્યક્તિને મારામાં હેત કેમ ટકી રહે, કેવો વિચાર કરવો જોઈએ? હેત ટકે એવા વિચાર કરવા જોઈએ. આપણે હેત તૂટે ને એવા જ વિચારો લગભગ કરીએ છીએ. બધું અવળું છે. એહી મત હે સદા અમારા, લાખા ખાચર કહે મહારાજ અમારો તો કાયમનો આ જ મત છે, તમારા સંતો દ્વારા, તમારા ભક્તો દ્વારા, તમારા થકી અમે આ જ શીખ્યા છીએ. મહારાજ રાજી થાય કે ના થાય? એક એક કી ગાસે જ્યાં લગહી, એટલે એક એક માણસ એટલે એક બીજા જ્યાં સુધી ઘસાશે, સંપકો સંપ રહે ત્યાં લગહી. પરસ્પર એકબીજાનો ઘસારો જ્યાં સુધી સહન કરે ત્યાં સુધી સંપ ટકે છે. એક એક કી ઘાસે જ્યાં લગહી, સંપકો સંપ રહે ત્યાં લગહી. એક ગાસે એક કબુ ન ગાસે, એક ઘસાય પણ બીજો ક્યારે ઘસાય જ નહીં. તબહી સંપસો તરત હી નાસે, તબહી સંપસો તરત હી નાસે. પછી સંપ તુરંત તૂટી જાય છે. તમે બંને વસ્તુ જાણી લીધી, સંપ વધારવો છે તો કયો માર્ગ છે, સંપ ઘટાડવો છે તો પણ કયો માર્ગ છે, સ્પષ્ટ છે. આપણું આ પ્રેઝન્ટેશન જુઓ, આપણે જોઈએ છીએ આ પહેલી સ્લાઇડ, એસ એટલે સહન કરવું, ઘસાવું એનો અર્થ શું થાય? સહન કરવું. ઘસાવું એનો અર્થ શું થાય? સામેવાળા માટે થોડું અનુકૂળ થવું. ઘસાવું એટલે શું થાય? કે આપણે થોડું રંધાથી ઘસાવાનું છે, ઘસાવાનો આ અર્થ છે, મનનું ધાર્યું મૂકવું. એ એસ એટલે સહન કરવું, એ એટલે અનુકૂળ થવું. અનુકૂળ થવું કેવી રીતે? વચનામૃતમાં શ્રીજી મહારાજના શબ્દો, ભગવાનને અવતાર ધર્યાનું એ જ પ્રયોજન છે, જે ભગવાનને વિશે અતિશય પ્રીતિવાળા જે ભક્ત હોય તેની ભક્તિને આધીન થઈને તે ભક્તને સુખ દેવાને અર્થે જેવી ભક્તની ઈચ્છા હોય તેવા રૂપનું ધારણ કરે છે, પછી જેવા જેવા પોતાના ભક્તના મનોરથ હોય તે સર્વે પૂરા કરે છે. કાર્યાણીનું પાંચમું,
ભગવાન સર્વસમર્થ હોવા છતાં શું લખ્યું? ભક્તને સુખ દેવાને અર્થે. શું લખ્યું? ભક્તની ઈચ્છા હોય તે પ્રમાણેનું રૂપ ધારણ કરે છે. શું કરે છે? ભક્તના મનોરથ પૂરા કરે છે. ભગવાન કોને અનુકૂળ થયા? તમે કલ્પના કરો. હજી જુઓ એના કરતા આગળ 45 નું 4 ભગવાન પોતાના દિવ્ય ભાવનો સંકોચ કરીને પોતાના ભક્તને પોતામાં હેત થાય, પોતાના ભક્તને પોતામાં હેત થાય તે સારું. આમાં બધી સાગરમાં વાત આવે છે. આ મહારાજનો સિદ્ધાંત હતો. મહારાજ વારંવાર આ બાબતમાં વાતો કરતા, બીજાને હેત ટકે ને એવા વિચાર કરવા, બીજાને હેત તૂટે એવા કરવા નહીં. ઘણા તો બેઠા બેઠા મનની અંદર ભડાકા જ કરતા હોય, જોઈ લેશ, હું કરી લેવાનો. એ આપણે કોઈની હાડાબારી હવે રાખવી? આવા વિચારો ન કરવા જોઈએ. આ બધા વિચારના પાપો છે, આ વિચારના બધા બહુ મોટા દોષો છે. એને લીધે જ આપણું વર્તન, વાણી બધું ભ્રષ્ટ થાય છે. મેં કહ્યું ને, 3 જગ્યાએ દોષ પડ્યા છે, વર્તનમાં, વાણીમાં અને વિચારમાં. 3 જગ્યાના દોષ શોધવા પડશે અને એને સુધારવા પડશે. બોલો. ભક્તને પોતામાં હેત થાય તે સારું. માણસ જેવા જ ભગવાન થાય છે, પણ દિવ્ય ભાવ જણાવતા નથી. કોણ અનુકૂળ થયું? ભગવાન ભક્તને અનુકૂળ થયા. સર્વસમર્થ હોવા છતાં અનુકૂળ થયા. તમારે અને મારે આમાંથી શીખવા જેવું છે. આપણે લગભગ દરેક બાબતમાં સામેવાળા વ્યક્તિને આપણને અનુકૂળ કરતા જ શીખીએ છીએ. થોડો આજથી સુધારો કરીએ, હવે આપણે સામેવાળાને અનુકૂળ થશું. કોઈ પણ વ્યક્તિ હોય, આપણા કરતા નાના હોય તો એ શું, સરખા હોય તો એ શું, મોટા હોય તો શું, શરૂઆત ક્યાંથી કરીએ? આપણાથી. અમેરિકાનું પ્રસિદ્ધ પુસ્તક 7 Habits of Highly Effective People મેં ઘણું ખરું વાંચ્યું છે, એટલે મને બહુ વારંવાર યાદ આવે. 7 વાત ઉપર જે વાત કરી એમાંની એક વાત, ફર્સ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધેન ટુ બી અન્ડરસ્ટુડ. સામેવાળો તમને સમજે એમ ભાવના ન રાખો, પહેલાં તો તમે એને સમજવાની ભાવના રાખો. બધા જ કામ ઓટોમેટિક થવા લાગશે. સામેવાળો મને અનુકૂળ થાય એમ ભાવના ન રાખો, પહેલાં તો હું એને કેવી રીતે અનુકૂળ થઉં એવી ભાવના સેવો, બધા જ કામ સહજ થવા લાગશે. લો, અરે ગુણાત્યાનંદ સ્વામી બોલ્યા, બીજાને સમજાવવાનો જેટલો આગ્રહ છે એટલો પોતાને સમજવાનો હોય કોઈ વાતની કસર જ ન રહે. ચાલો SAM, હવે 3જા નંબરની વાત એમ, એટલે મનનું ધાર્યું મૂકવું. આ એક એક પગથિયા એટલા અઘરા છે, 100 વર્ષ જતા રહે ને તો એ ચડાતા નથી. હા, તમને બધાને આ હોમવર્ક આપું છું. આ કથા આપણા બધા માટે છે, મારા માટે, તમારા માટે, બધાને કામ લાગેવી છે. આપણે સંઘર્ષથી શાંતિ તરફ જવું હોય, આપણા જીવનમાં વારંવાર સંઘર્ષ આવતા હોય એમાંથી શાંતિ તરફ જવું હોય તો આ કથાનું ચિંતન મનન કરવું જરૂરી છે. એમ એટલે મનનું ધાર્યું મૂકવું. મહારાજ કેવું બોલે છે વચનામૃતમાં જુઓ, અંત્યનું 27મું. અમારો પ્રથમ ત્યાગી સ્વભાવ હતો, પણ જો રામાનંદ સ્વામીના દર્શનનો ખપ હતો તો મુક્તાનંદ સ્વામીની આજ્ઞાને અનુસાર વર્ત્યા, પણ અમારા મનનું ગમતું કાંઈ ન કર્યું. અમારા મનનું ગમતું કાંઈ ન કર્યું. કોણે? બોલો, છે તાકાત કોઈની? આવો હોય ને, આ શ્રીજી મહારાજની વાત નથી. કલ્યાણના માર્ગે જેને આગળ વધવું હશે ને, એના માટે મહારાજે બતાવેલો માર્ગ છે આ તો. લોયાનું 3જું, એમાં મહારાજ જો શું વાત કરે છે. અમારો સ્વભાવ કેવો હતો તો ગોદોહન માત્ર એક સ્થાનકમાં રહેવાય, પણ વધુ રહેવાય નહીં એવા ત્યાગી હતા. અને વૈરાગ્ય અતિશય હતો, અને રામાનંદ સ્વામી ઉપર હેત પણ અસાધારણ હતું. તો પણ સ્વામીએ ભુજનગરથી કહી મોકલ્યું, જો સત્સંગમાં રહ્યાનો ખપ હોય તો થાંભલાને બાથ લઈને પણ રહેવું પડશે, એમ મયારામ ભટ્ટી આવીને કહ્યું. ત્યારે અમે થાંભલાને બાથ લીધી. બોલો, ત્યાર પછી તેમણે કહ્યું છે, મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહો. પછી અમે સ્વામીના દર્શન થયા મોર, 9 મહિના સુધી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા. જેના ભગવાન આવા હોય એના ભક્ત કેવા હોવા જોઈએ?
શ્રીજી મહારાજે વાતો કરીને નહીં, પોતાના જીવનમાં અમલ કરીને આપણને બધી વાત શીખવાડી છે. ચોથા નંબરની વાત, SAMP. સાગરમાં વાત આવી જ્યાં પરસ્પર એકબીજાનો ઘસારો સહન કરવાની ભાવના હોય ત્યાં સંપ ટકે છે. એક ઘસાતો હોય પણ એક ઘસાતો જ ના હોય ત્યાં સંપ તૂટે છે. કેવી રીતે સંપ વધે ને કેવી રીતે તૂટે એનું આપણે આ શુદ્ધ પ્રેઝન્ટેશન દ્વારા, આ સ્લાઇડો દ્વારા સમજીએ છીએ. ઘસાવું એટલે શું? રંધાથી ઘસાવું દાદા. હા, આ બધી વાત છે. આ ચાર જ બાબત એમાં, સહન કરવું, અનુકૂળ થવું. હવે પ્રોબ્લેમ શું થાય? આપણે સમૂહમાં રહેતા હોય દાદા એટલે તમને ખબર છે, આપણા મંદિરમાં ક્યારેક શું થાય ભાઈ, એકને ઠંડી લાગે, એકને ગરમી લાગે, એટલે કોકે છોડવું જ પડે. થાય કે ના થાય? હવે આ સાઉન્ડ સિસ્ટમની વાત હોય તો એકને વધારે સંભળાય ને એકને એક કે ધીમું કરો. એટલે ભાઈ ભલા માણસ જેમ છે રહેવા દો, થોડું બેલેન્સ કરી લો. બહુ વધારે લાગતું હોય દૂર જઈને બેસો, ઓછું લાગતું હોય તો. સમજ્યા કે નહીં તમે? આપણે અનુકૂળ થતા શીખીએ. આ વાત બધી જગ્યાએ કામ લાગે એવી છે. સહન કરવું, અનુકૂળ થવું, મનનું ધાર્યું મૂકવું, અને ચોથા નંબરનું પી એટલે પરસ્પર હેત મહિમા રાખવો. બધી વાત આમાં આવી ને સાગરમાં જોયું ને તમે. મને વચનામૃત મધ્યનું 47મું મહારાજ પોતે બોલે છે, જેમ અમારી ચાકરી મૂળજી બ્રહ્મચારી મહાત્મ્ય જાણીને કરે છે તેમ અમે પણ બ્રહ્મચારીનું મહાત્મ્ય જાણીએ છીએ, તેમ આપણી ગ્રહસ્થ અન્ન વસ્ત્રે કરીને ચાકરી કરે છે તેમ આપણે પણ તેમનું મહાત્મ્ય સમજીને એમની વાતચીતે કરીને ચાકરી કરવી, એમ અરસ પરસ મહાત્મ્ય સમજીને હરિભક્તની સોબત રાખવી. મહારાજે પોતાના દ્રષ્ટાંતે કરીને સાધુઓને ટકોર કરી, સંતો ગ્રહસ્થ ભક્તો આપણું મહાત્મ્ય સમજે ને એમાં આપણે પણ એનું સમજવું, ગ્રહસ્થ ભક્તો આપણી સેવા કરે ને એમાં આપણે પણ સેવા કરવી. લો ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં કેવી સરસ એક વાત કરે છે. સ્વામી એમ બોલ્યા, એક રૂચિના બે છે તો 200,000 બરોબર છે. આજે માણસ માણસની રૂચિ કહેવાય છે ને, મુંડે મુંડે રુચિર ભિન્ના, મતિર ભિન્ના કહેવાય છે ને, મતિ એટલે રૂચિ. આજે માણસ માણસના વિચાર જુદા થઈ ગયા. વિચાર યુદ્ધ એટલું મોટું ચાલી રહ્યું છે, એટલા માટે વિચાર યુદ્ધ એ જ વિશ્વયુદ્ધમાં પરિણમે છે. કહેવાય છે ને, કે સોચ કો બદલો તો સમાજ બદલ જાયગા, ઓર વિચાર કો બદલો તો વિશ્વ બદલ જાયગા. સોચ કો બદલો તો સમાજ બદલ જાયગા, ઓર વિચાર કો બદલો તો વિશ્વ બદલ જાય. આપણને આ વિશ્વ ખરાબ લાગતું હોય પણ આપણા વિચારો જો સારા થવા લાગે ને તો બધું કેવું લાગવા માંડે? પછી સારું લાગવા માંડે. એટલે આ કથા ભગવાન બુદ્ધ પણ સદાને માટે એક જ ઉપદેશ આપતા, સંઘમ શરણમ ગચ્છામિ. આપણો આ સંઘ છે ને, એટલે કે સમુદાય છે ને, એ સમુદાયમાં આવીને બેસે ને એમાં બધું જ આવી ગયું. શ્રીજી મહારાજ ને લાખા ખાચર આવી રીતે વાત કરે છે, મહારાજ તમારા થકી સંતો થકી હું આટલું સમજ્યો છું. એટલે મહારાજ તમે મારા માટે ઘસરો વેઠી સામે ચાલીને પધાર્યા, તમે મારી વિનંતી સાંભળી થાળ જમવા તૈયાર થયા. હવે મહારાજ કદાચ એક બાબતમાં મારી વાત તમે ન માનો, કઈ? રાત રહેવાની, અને પછી હું ખોટું આગ્રહ કરું તો મહારાજ મારી જ ભૂલ કહેવાય. માટે મહારાજ હવે હું આડો પડી શકું નહીં, અને મારા હૃદયમાં ભાવ પ્રેમ છે એટલે જાઓ એમ પણ હું કહી શકું નહીં. કેવી વિવેકથી વાર્તા કરે છે. આ જગતના બધા સંપ આવા છે, હું તો તેવું સમજીને કંઈ બોલ્યો નથી. આ બોટાદના ભક્તો જેમ બોલાવવા આવ્યા છે તેમ અમે શ્રીહરિને બોલાવવા નહોતા આવ્યા, એટલે મહારાજ આ ભક્તો મારા કરતા મહાન કહેવાય. છતાં શ્રીહરિએ આવીને અમને દર્શન દીધા છે, તેને અમે તેમની અમારા ઉપર અપાર કૃપા છે એમ માનીએ છીએ. અને મહારાજ આ તો ભક્તો બોલાવવા આવ્યા એટલે મારા કરતા મહાન કહેવાય, તમારે એને દાદ આપવી જ જોઈએ. હું તો બોલાવવા નહોતો આવ્યો, સામે ચાલીને તમે પધાર્યા એટલે મારા ઉપર તો તમે ઘણી બધી કૃપા કરી છે. અને જો અમૃત જેવી વસ્તુ હાથમાં હોય તો અમૃત જેવી વસ્તુથી તૃપ્તિ પણ કોને થાય?
તમારી મૂર્તિ તો અમૃત છે, અમૃત મળે તો તૃપ્તિ તો થતી જ નથી. હવે તમે આવ્યા છો, જવા દેવાની ઈચ્છા તો થાય જ નહીં. અમૃતનો તો સૌને ભાવ જ હોય, એવું કોણ કહેશે કે અમૃતનો અભાવ છે? જે અમૃતને પીવા દે તેના સમાન કોઈ બીજો હિતકારી કહેવાય નહીં. આ રીતે જે ગુણ ગ્રહણ કરે તે ઘણો સારો મિત્ર કહેવાય. અને આવી બાબતમાં પણ જે તેનો ગુણ ગ્રહણ ન કરે તે મિત્ર ગમાર કહેવાય. મહારાજ, તમે કૃપા કરી તમારી મૂર્તિનું અમૃત અમને સામે ચાલીને પાયું. હવે મહારાજ, ભલે થોડું પાયું, તમે જશો ફરીવાર ક્યારેક તો દયા કરશો જ ને. આવી પરિસ્થિતિમાં શબ્દ સાંભળજો, આ રીતે જે ગુણ ગ્રહણ કરે, ભલે તમે જાઓ છો મહારાજ, ભલે તમે કહ્યું હતું કે હું રાત રહીશ, હવે તમારું વચન તોડીને તમે જઈ રહ્યા છો, પણ મહારાજ હું તમને દોષ ન દઈ શકું, કારણ કે તમે ઘણી કૃપા કરી, સામે ચાલીને પધાર્યા, સામે ચાલીને થાળ સ્વીકાર્યો, આટલા બધા તમે ઉપકાર કર્યા છે પ્રભુ, હવે હું કેમ કહી શકું? માટે મહારાજ, આવી પરિસ્થિતિમાં પણ હું તો તમારો ગુણ ગ્રહણ કરું છું, તમે જે કરો છો તે મારા સારા માટે કરું છું. અને આમ ગુણ ગ્રહણ ન કરી શકે તો કેવો કહેવાય? એને ગમાર કહેવાય. પછી લાખા ખાચરને રાજી કરીને તત્કાળ કૃપાળુ શ્રીહરિ ગામની બહાર આવ્યા. મહારાજે ઘોડો તો મંગાવી લીધો હતો. લાખા ખાચરને રાજી કરીને, શબ્દ કેવો લખ્યો? મહારાજ દયાળુ છે ને. લાખા ખાચરને પ્રેમથી હસીને વાત કરીને કહ્યું, ધન્ય છે ભગત તમને, ધન્ય છે તમારી સમજણને, કે અમે આવ્યા તો પણ તમે રાજી થયા અને અમે જઈએ છીએ તો પણ તમે રાજી. ચલો. અને બોટાદને માર્ગે અશ્વ દોડાવીને ચાલતા થયા. દિવસ બે ઘડી બાકી હતો. શ્રીહરિ અશ્વ દોડાવ્યો, અશ્વ વાકી ચાલમાં દોઢ ઘડી સુધી દોડાવ્યો. બોટાદની પાસે આવી ગયા. ત્યાં વિવિધ પ્રકારની સારી વાડી હતી, વૃક્ષોની ઘાટી છાયા હતી. ત્યાં આવીને અશ્વ ઉપરથી નીચે ઉતર્યા. ત્યાં માત્ર ધાધલની સુંદર વાડી હતી. તે વાડીના કૂવાનું સારું પાણી જોઈને શ્રીહરિ ત્યાં નાહ્યા અને તે કૂવાનું પાણી પ્રેમથી પીધું. ઠંડુ અને મીઠું પાણી વખાણ્યું. વસ્ત્રો પહેરીને જ્યારે તૈયાર થયા ત્યારે ગામમાંથી હરિભક્તો ત્યાં આવ્યા. સહુ પહેલાં હરિભક્ત બ્રાહ્મણો આવ્યા. તેઓ શ્રીફળ ફૂલહાર લાવ્યા. તે ફૂલહાર શ્રીહરિના કંઠમાં પહેરાવ્યા અને શ્રીફળ ચરણોમાં ભેટ મૂક્યા. બધા પગે લાગ્યા. ગામમાં જેટલી જાતના વાજિંત્રો હતા, ઢોલ શરણાઈ ભૂંગળ વગેરે હતા, તે બધા વાજિંત્રો લઈને ભક્તો આવ્યા. કાઠી દરબારોના જે રાવળ કહેવાતા હતા તેમના તે વાજિંત્ર હતા, તે બધાને લઈને દાહા ખાચર આવ્યા અને મસાલીઓને પણ બોલાવ્યા હતા. વણિક ભગા શેઠ બીજા જેટલા હરિભક્ત વેપારીઓ હતા તેમને સાથે લઈને આવ્યા. ચકુભાઈ મૂળચંદ કેશવલાલ હીરાચંદ કરશનજી અને બીજા સુરવીર પારેખ ભક્ત હતા. અદા શેઠ તેમના પુત્રો એ ઘણા બધા સારા હરિભક્ત હતા, તે સૌ સાથે આવ્યા. સોની સુતાર લુવાર ખેડૂત કણબી કુંભાર આ બધી જ્ઞાતિના ભક્તો પધાર્યા. સૌએ ફૂલહાર અને શ્રીફળ લીધા હતા. આવીને સૌએ શ્રીહરિના દર્શન કર્યા. સૌ પહેલાં ભગા શેઠે આવીને શ્રીહરિને ફૂલહાર પહેરાવ્યા, શ્રીફળ ચરણમાં મૂક્યા. થાળ ભરીને સાકર લાવ્યા હતા તેને ભક્તજન પ્રતિપાલક શ્રીહરિએ હાથમાં લીધી. જેવો પૂજાનો સામાન લાવ્યા હતા તે સૌ હરિભક્તોએ પૂજા કરી. પછી શ્રીહરિ અશ્વ ઉપર બેઠા. અત્યંત ઉત્સાહપૂર્ણ ઉત્સવનું વાતાવરણ છવાઈ ગયું. અદા શેઠને શ્રીહરિના ઉપર બહુ હેત હતું. તેણે ફૂલબાગ કર્યો હતો, તે બાગમાં શ્રીહરિનો ઉતારો કરાવ્યો. પહેલા ઉગમણે દરવાજે ગયા અને ત્યાંથી ગામમાં પ્રવેશ કરાવ્યો. હરિભક્તો બધા સમર્થ હતા તેથી બજારોને સારી રીતે શણગારી હતી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના નવમપુરમાં શ્રીહરિ બોટાદમાં પધાર્યા અને હરિભક્તોએ સામયું કર્યું. એ નામે 53મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.